હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે આપણે બનાવીએ કચ્છની સ્પેશિયલ દાબેલી. પહેલાં આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ. લસણ, લાલ મરચાં, કાચા બી, મીઠું, લીંબુ નાખી અને થોડું પાણી નાખીને એને પીસી લઈ. પછી આપણે બટેકા બાફવા મૂકી દઈ. હવે આપણે મસાલો રેડી કરી લઈ. ઓઇલ લેશું, એમાં આપણે દાબેલી મસાલો એડ કરશું. એમાં 2 ચમચી આંબલીની ચટણી, થોડુંક લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. પછી એમાં બાફેલા બટેકા એડ કરી દઈશું. એને સરખી રીતે મેશ થઈ જાય તેવી રીતે હલાવી અને થાળીમાં રાખી દઈશું. એમાં ડુંગળી, મસાલાવાળા બી, નાયલોન સેવ ને થોડી ઝીણી સમારેલી ધાણા ભાજી એડ કરી અને તૈયાર કરી દઈશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. હવે આપણે દાબેલી બનાવી લઈ. પહેલાં આપણે પાઉં લઈશું, પછી એમાં આંબલીની ચટણી અને લસણની ચટણી લગાવી લઈશું. હવે એમાં આપણે જે મસાલો રેડી કર્યો છે એ લગાવી દઈશું. પછી ઉપરથી થોડું ડુંગળી અને સેવ નાખી દઈશું. પેનમાં ઓઇલ મૂકી અને આપણે પાઉં શેકી લઈશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.